નંબર એક, મને તમને આપણને સૌને કનડે એવી એક ખતરનાક વૃત્તિ આપણા ભીતરમાં સળવળે છે, જેનું નામ છે સ્વાર્થ વૃત્તિ. આપણા જ સંસારમાં કે આપણા ઘરમાં કે આપણા પરિવારમાં આપણે પોપ્યુલર ખરા? ભાઈ બેઠેલાઓને પૂછું છું, તમે આમ પોપ્યુલર એટલે સમજો છો ને શું? લોકપ્રિય. લોકપ્રિય છોડો, કુટુંબ પ્રિય છો? તમે તમારા કુટુંબમાં પ્રિય ખરા? તમે 4 મહિનાનું ચોમાસું કરવા માટે પાલીતાણા જવા રહો ને સાંજે આખું ઘર ભેગું થાય અને દરેકની આંખમાંથી આંસુ ચડ્યા જાય, તમે જશો મજા નહીં આવે, તમારા વગર જરાય મજા નહીં આવે. ભલે જાઓ સારા કામ માટે જાઓ છો એટલે ના નથી પાડતા, પણ તમે જશો અમને તમારી યાદ બહુ આવશે. આટલા પણ આંખમાં આંસુ આવે તો સમજો યુ આર પોપ્યુલર મેન. છો લોકપ્રિય? ઉલટું તમે કદાચ ઘરમાંથી બહાર નીકળો ને ત્યારે ઘરવાળી કે હા શાંતિ. એક 12 કલાક માટે તમે ઓફિસે જાઓ છો ને, ઓફિસે સવારે 9 કે 10 વાગે નીચે ઉતરો ને ત્યારે એને થાય હા હવે કામ કરવાની મજા આવશે. દર 1/2 કલાકે આડા આવે, દર 1/2. હવે આજે રજા છે ને એટલે એ બધા મા બોધી મહારાજ સાહેબ ને કે હા એ 4 કલાક તમે એમને પકડી રાખ્યા તો ઘરમાં શાંતિ. રજા છે. રવિવારે છે ને આ લોકોને એમ હશે કે આપણને કામ ઓછું થશે, તમે છે ને કામ 4 ગણા વધારી દેશો. કહું દર 1/2 કલાક થાય ને ચા મૂકજે, કાંઈ ન થાય એટલે પેટમાં બુકડા બોલવાના ચાલુ થઈ જાય. ઓફિસમાં બેસો 7 કલાક ત્યાં સુધી એક વખત ખાલી લંચનો સમય મળે કે એકાદ વખત 5 કલાકનો ટી ટાઈમ મળે, એ સિવાય તમને ત્યાં કાંઈ કરવા ન મળે તો ચાલે, અને ઘરમાં બેઠા હોય તો જરાક સુગંધ આવે ત્યારે 2 ઢોકળા આવવા દે. ઓલી બિચારી આમથી તેમ વેઇટરની માફક જ અંદરથી બહાર ને બહારથી અંદર. તમે ઘરમાંથી નીકળો ત્યારે જો હાસ બોલાય અને તમે સાંજે ઘરે આવો ત્યારે હાય બોલાય તો સમજો યુ આર નોટ પોપ્યુલર. હાય આવ્યા હવે બધું ચાલુ. ઘરમાં ઘણી વખત એવા લોકો હોય ને કે છોકરાઓને એમ લાગે કે હવે કર્ફ્યુ, એક દરવાજા પાછળ સંતા જાય ને પલંગ નીચે ઘૂસી જાય. આ હા હા, અને એની મમ્મી કહે જો પહેલી 15 મિનિટ જઈને તારા પપ્પાને કોઈ ડિસ્ટર્બ નહીં કરતા, કારણ કે ત્યાંનું બધું અહીંયા ઉતારવાનું. જોબ કરતા હોય એને જોજો તમે, જોબ કરનારો માણસ ત્યાં તો કાંઈ બોલી શકે જ નહીં. ઓફિસની અંદર બોસે જેટલી ઉતારી હોય બધી ક્યાં ઉતારવાની, ઘરે આવીને જ ઉતારવાની. નબળી માટી બૈરી પર સૂરો. સ્વાર્થ વૃત્તિ. મારા ગયા પછી જો હાય હાસ બોલાતું હોય, હું આવું ત્યારે જો હાય બોલાતું હોય તો ઊંડે ઊંડે હું ક્યાંક સ્વાર્થી છું એટલું નક્કી. હું શું કહેવા માંગુ છું તમને સમજાય છે ખરું? દરેક જગ્યાએ મેં મારા સુખની વિચારણા કરી હોય, હું આવા જમવા ગયો મારી જગ્યા ક્યાં છે, હું પ્રવચનમાં ગયો મારી ખુરશી ક્યાં છે, હું રિસેપ્શનમાં ગયો મારે બેસવાનું ક્યાં છે, દરેક જગ્યાએ જે મારા જ સુખની વિચારણા થતી હોય આવા માણસથી વધારે સ્વાર્થી આ દુનિયામાં બીજો કોઈ નહીં. ક્યારેક તો બાજુવાળાનો વિચાર કરો. જમવા જાઓ ત્યારે તમને એમ ન થાય કે આપણે પહેલા ન બેસાય આપણે પછી બેસીએ. મેં એવા ઘણા બહેનો જોયા છે આંબેલ ખાતામાં પોતે ઓળી કરવા માટે જાય ત્યારે પહેલા 1/2 કલાક બધાને પીરસવાનું પછી આંબેલમાં બેસવાનું. બોલો આજે શિબિર છૂટ્યા પછી નક્કી 1/2 કલાક આપણે પીરસવાનું પછી જ જમવા બેસવાનું. મેં એક ઠેકાણે કીધું ને તો ઓલાએ શું કહ્યું ખબર? પેલા પોતાની થાળી વ્યવસ્થિત ગોઠવી એક જગ્યાએ મૂકી દીધી. હવે લ્યો લ્યો દૂધ પાક લ્યો, દૂધ પાક લ્યો, બધા ખૂટી જાય તો આપણો દૂધ પાક સલામત. અમુક તો એવા ઉસ્તાદ હોય વાત કરવા જેવી નથી. મને કારણ કે મારે જમવા જાય ને તો ક્યારે પંગતમાં પહેલાંય નહીં બેસવાનું અને છેલ્લા પણ નહીં બેસવાનું. મેં એમ કેમ? એ કે વચ્ચે જ બેસવાનું. મેં કારણ શું, એનું રીઝન તો હોવું જોઈએ ને, કોઈક લોજિક. મને તો બહુ સરસ લોજિક છે કે ખબર ન હોય ક્યારેક અહીંથી પણ પીરસવાનું ચાલુ થાય, ક્યારેક અહીંથી પણ ચાલુ થાય. હવે અહીંથી શરૂ થાય ને છેલ્લે બેટા આપણને એમ કે અહીંથી શરૂ થશે ત્યાં આવતા પતી ગયું હોય, અને આપણે સમજીએ અહીંયા બેસે તો અહીંયાથી ચાલુ થાય તો પતી જાય, વચ્ચે બેસે તો અહીંથી આવે ને અહીંથી આવે બે બાજુથી આવે.
જો મારા પ્રવચનમાંથી લેવા જેવું જ લેજો. પાછું વચ્ચે બેસીને કહ્યું મારા સાહેબે કીધું તું વચ્ચે કહેવા.